વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હું છું રિયા મંગે. આજે હું તમને ભણાવીશ વિષય ગણિત ધોરણ 6. તો ધોરણ 6 માં આજે આપણે પહેલું ચેપ્ટર ભણી રહ્યા છીએ, સંખ્યાનો પરિચય. તો સંખ્યા વિશે તો તમે 1-5 ધોરણમાં ભણી ગયા છો. તો હવે એના વિશેની થોડીક વધારે માહિતી માટે આપણે આજે ચેપ્ટર ભણશું 1. તો હવે ચેપ્ટર 1માં આપણે કેટલા પોઈન્ટ ભણવાના છીએ એની વિશેની માહિતી આપણે લઈએ. તો એમાં કેટલા પોઈન્ટ આવે છે? એમાં ટોટલ 10 પોઈન્ટ આવે છે. એ કયા કયા છે તે આપણે થોડું જાણી લઈએ. તો એમાં આવે છે પહેલું સંખ્યાઓની સરખામણી, બીજું આવે છે અંકોની સંખ્યા બનાવવાની, ત્રીજો પોઈન્ટ આવે છે ક્રમમાં ગોઠવવું, ચોથો પોઈન્ટ અંકોની અદલા બદલી, પાંચમું 10,000 નો પરિચય, છઠ્ઠું સ્થાન કિંમતનું પુનરાવર્તન, સાતમું અંદાજ, આઠમું આસન મૂલ્ય, નવમું કૌંસનો ઉપયોગ અને 10મું રોમનાંક. તો એના વિશેની માહિતી આપણે 10-10 પોઈન્ટ વિશેની માહિતી આપણે હજુ આગળ જેમ ચેપ્ટર જોતા જશું એના વિશેની ડિટેલમાં આપણે એની માહિતી મેળવી લેશું. ચાલો હવે આપણે આ ચેપ્ટરમાં પહેલો પોઈન્ટ ભણીએ, સંખ્યાઓની સરખામણી. તો સંખ્યાઓની સરખામણી એટલે કેવી રીતે સંખ્યાઓની સરખામણી કરવાની? તો કોઈ કઈ સંખ્યા મોટી છે અને કઈ સંખ્યા નાની છે. તો આપણે દાખલા તરીકે લઈએ, તો દાખલા તરીકે આપણે એમાં લઈએ કે 2-3 સંખ્યા લઈએ. જેમ કે 1 અંકની સંખ્યા લઈએ તો 1 અંકની સંખ્યા 8, 2 અંકની લઈએ તો 14, 3 અંકની લઈએ તો 106 અને 4 અંકની લઈએ તો 1,065. તો આપણે આ 4 સંખ્યા લીધી છે, નાના મોટી છે. તો નાના મોટી સંખ્યા છે એ કેવી રીતે ખબર પડે? તો જે હંમેશા 1 અંકની સંખ્યા કરતાં 2 અંકની સંખ્યા મોટી હોય, 2 અંકની સંખ્યા કરતાં 3 અંકની સંખ્યા મોટી હોય અને 3 અંકની સંખ્યા કરતાં 4 અંકની સંખ્યા મોટી હોય. હવે એ તો તમને સમજાઈ ગયું કે એવી રીતે જે સંખ્યા જેમ વધારે અંક થતા જાય એમ સંખ્યા વધતી જાય. જો આપણી પાસે 2 અંકની 2 સંખ્યા હોય તો જેમ કે 14 અને 16, તો હવે મારે આમાં કેમ નક્કી કરવું કે કઈ સંખ્યા મોટી છે અને કઈ સંખ્યા નાની? તો એનો આપણે 1 અંક લઈએ તો 1 લઈએ તો આમાં પણ 1 અને આમાં 1 બંને શું છે? સરખા છે. તો એના પછીની આપણે લઈએ તો આમાં 4 છે અને આમાં કઈ આમાં શું છે? 6 છે. તો આપણે 4 અને 6 ઉપરથી નક્કી કરી શકીએ કે કઈ સંખ્યા મોટી છે? તો એમાં આપણે જોઈએ તો જે 4 છે એ સંખ્યા કેવી છે? નાની. અને 6 છે એ કેવી સંખ્યા છે? મોટી. તો તેથી આપણે નક્કી કરી શકીએ તો કે 14 એ નાની સંખ્યા છે જ્યારે 16 એ મોટી સંખ્યા છે. એવી રીતે હજી એક આપણે લઈએ કે 4 અંકવાળી આપણી પાસે 2 સંખ્યા છે તો 1,260, અને બીજી સંખ્યા આપણી પાસે છે 1,290. તો હવે આમાં અમારે કેવી રીતે નક્કી કરવું કે આ 4 અંકની સંખ્યા, આ 4 અંકની સંખ્યા, તો કઈ સંખ્યા મોટી છે? તો એમાં આપણે જોઈએ તો જે 1,260, 1,290, તો આમાં મારે જોવું હોય તો પહેલો અંક એમાં શું છે? તો આમાં 1, બીજો અંક શું છે? 2. તો આમાં 2, તો એ તો હું નક્કી ના કરી શકું. પછી મારે ત્રીજો અંક જોવું પડે. તો આમાં ત્રીજો અંક કયો છે? 6. જ્યારે આ અંક અહીંયા શું છે? 9 છે. તો 6 કરતાં 9 મોટો હોય એટલા માટે કે કઈ સંખ્યા મોટી થઈ કહેવાય? કે 1,290 સંખ્યા શું કહેવાય? મોટી. જ્યારે 1,260 સંખ્યા કેવી કહેવામાં આવશે? નાની સંખ્યા. તો એના ઉપરથી તમે નક્કી કરી શકો છો કે કઈ સંખ્યા મોટી અને કઈ સંખ્યા નાની. ચાલો હવે આપણે બીજો પોઈન્ટ ભણીએ, અંકોની સંખ્યા બનાવવી. એટલે કે આપણી પાસે ઘણા બધા અંકો આપેલા હોય એમાંથી આપણને નાની અને મોટી સંખ્યા બનાવવાની રહેશે. હવે હું લઉં છું 7, 6, 5 અને 4. હવે આ સંખ્યા અલગ અલગ સંખ્યા છે, એ સંખ્યામાંથી હું 2 સંખ્યા બનાવીશ, એક નાની સંખ્યા અને એક મોટી સંખ્યા. તો હું નાની સંખ્યા બનાવું તો આમાંથી હું મને શું જોવું પડે કે આમાંથી કયો અંક જે સૌથી નાનો છે? તો આમાં આપણે જોઈએ તો 7, 6, 5, 4, તો સૌથી નાનો અંક કયો છે? 4. તો એને હું શું લખીશ? પહેલે. પછી એના પછી જોવાનું કે એનાથી મોટો અંક કયો છે? તો એનાથી મોટો અંક કયો છે? 5. અને એનાથી મોટો 6. અને એનાથી મોટો 7. તો આ મને શું મળી? સંખ્યા નાની સંખ્યા મળી. હવે એમાંથી જો મોટી સંખ્યા લઈ શકું તો મોટી સંખ્યા કેવી રીતે મળે?
તો આ જે અંકો આપેલા છે એ અંકોમાંથી આપણે જોવાનું કે સૌથી મોટો અંક કયો છે. તો સૌથી મોટો અંક 7, પછી એનાથી નાનો 6, એનાથી નાનો 5, એનાથી નાનો 4. તો આપણે આ આપણને શું મળી? સૌથી મોટી સંખ્યા. હવે આપણે એમાં હજી એક એક્ઝામ્પલ લઈએ. આપણે અંક લઈએ છીએ 6, 5, 2 અને 9. તો એમાં આપણે નાની સંખ્યા જોઈએ. તો નાની સંખ્યા કઈ મળે છે? તો નાની સંખ્યા માટે આપણે જોઈએ કે સૌથી નાનામાં નાનો અંક કયો છે? 2. એનાથી મોટો અંક કયો છે? 5. એનાથી મોટો અંક કયો છે? 6. અને એનાથી મોટો અંક કયો છે? 9. તો આપણને નાની સંખ્યા શું મળી? 2579. એનામાં આપણે એના પછી જોઈએ એની જ મોટી સંખ્યા. તો મોટી સંખ્યામાં મોટામાં મોટો અંક કયો છે? 9. તો મોટો અંક 9. એનાથી નાનો 6, એનાથી નાનો 5, અને એનાથી નાનો 2. તો આપણી પાસે મોટામાં મોટી આમાં આ અંકમાંથી મોટી સંખ્યા શું મળી? 9652. તો આવી રીતે અલગ અલગ અંકોમાંથી આપણે નાની મોટી સંખ્યા અને ઘણી બધી સંખ્યાઓ બનાવી શકીએ છીએ. ચાલો હવે આપણે જોઈએ પોઈન્ટ નંબર 3, ક્રમમાં ગોઠવો. એટલે ક્રમમાં ગોઠવવો એટલે શું? એટલે કે ક્રમમાં ગોઠવવો જે તમે આગળના ધોરણમાં શીખી ગયા, ઉતરતા ક્રમમાં ગોઠવવું અને ચડતા ક્રમમાં ગોઠવો. એ તમે નાની નાની સંખ્યાઓમાં ઉતરતા ક્રમમાં અને ચડતા ક્રમમાં ગોઠવતા શીખી ગયા. હવે તો એમાં આવે છે ચડતો ક્રમ. તો ચડતો ક્રમ એટલે કેવી રીતે ચડતો ક્રમ આપણને ગોઠવું? તો શું યાદ કરવાનું કે આપણા જે પગથિયા હોય, કે આપણે ઉપર ચડવું હોય ઘરમાં, તો એના પહેલા માળે ચડવું હોય તો એના પગથિયા હોય, તો એને આપણે જ્યારે નીચેથી ચડીએ તો નીચે પહેલા કેવું આવે છે કે સૌથી નાનું પગથિયું, પછી શું આવે છે? મોટું, એનાથી મોટું, એનાથી મોટું. તો ચડતો ક્રમ એવી જ રીતે છે કે પહેલાં સૌથી નાની સંખ્યા, પછી એનાથી મોટી, પછી એનાથી મોટી, પછી એનાથી મોટી, એવી રીતે ગોઠવવાનું આવે છે. એવી જ રીતે આપણે જોઈએ તો ઉતરતો ક્રમ. તો ઉતરતો ક્રમ એટલે કેવો ક્રમ? કે જેમ આપણે પગથિયા નીચે ઉતરતા હોય. જો આપણે પગથિયા નીચે ઉતરવું હોય તો પહેલાં કયો પગથિયો આવે? મોટો, પછી એનાથી નાનો, પછી એનાથી નાનો, પછી એનાથી નાનો, એવી રીતે પગથિયા ઉતરવા પડે. તો આમાં પણ એવી જ રીતે કે ઉતરતા ક્રમમાં પહેલાં મોટી સંખ્યા લેવાની, પછી નાની સંખ્યા, પછી એનાથી નાની, પછી એનાથી નાની, એવી રીતે આપણે જોવાનું છે. તો આપણે હું એક સંખ્યા લઉં, જેમ કે 405, 906, 708 અને 206. મારી પાસે આટલી 4 સંખ્યાઓ છે. તો એને મારે પહેલાં તો હું ચડતા ક્રમમાં ગોઠવું. તો ચડતા ક્રમમાં ગોઠવવી હોય તો મારે પહેલાં શું કરવું? આપણે એ યાદ કરવાનું કે આપણે પગથિયા ચડીએ છીએ. તો પગથિયા ચડીએ તો પહેલાં કયું પગથિયું હોય? નાનું. તો આમાં સૌથી નાની સંખ્યા કઈ છે? 206. તો આમાં સૌથી પહેલાં શું આવશે? 206. પછી એનાથી મોટી કઈ છે? 405. તો શું આવશે? 405. એના પછીની 708, તો 700, અને એના પછીની 906. તો આવી રીતે આપણે ક્રમમાં સંખ્યાઓને ક્રમમાં ગોઠવવાનું રહેશે. તો આપણે ચડતા ક્રમ જોઈ ગયા, હવે શું? ચાલો એના પછી આપણે જોઈએ ઉતરતા ક્રમમાં. ઉતરતા ક્રમમાં જોઈએ તો પહેલાં આપણે શું કરશું કે સૌથી મોટી, તો સૌથી મોટી કઈ છે? 906. પછી ઉતરતા જાય તો જેમ નાની નાની સંખ્યા, પછી એનાથી નાની સંખ્યા કઈ આવશે? 708. પછી એનાથી નાની આવશે? 405. અને એનાથી નાની સંખ્યા આવશે? 206. તો એવી રીતે આપણને ચડતા અને ઉતરતા ક્રમમાં સંખ્યાઓને ગોઠવવાનું રહેશે. ચાલો હવે આપણે જોશું પોઈન્ટ નંબર 4, અંકોની અદલાબદલી. તો આપણી પાસે અમુક રકમ આપેલી હોય, જેમ કે 234. હવે 234 છે તો હું એના અંકો છે 3 અંકો, એની હું અદલાબદલી કરું તો મને નાની સંખ્યા, મોટી સંખ્યા અને બીજી અનેક સંખ્યાઓ મળી શકે છે. તો કેવી રીતે? તો હું જો હવે સંખ્યાની અદલાબદલી કરું, પણ કોઈ સંખ્યાને આપણે હું બીજી વાર રિપીટ, એટલે કે કોઈ પણ સંખ્યાને હું બે વાર લઈશ નહીં, પણ ખાલી એક જ વાર એનો ઉપયોગ કરીશ અને એનાથી મને કેટલી સંખ્યા મળી શકે છે. જેમ કે હું હવે સંખ્યાની અદલાબદલી કરું તો હું પહેલાં લઈશ 4, પછી હું લઉં 2 અને પછી 3. તો 234માંથી મને કઈ સંખ્યા મળી? 423. હવે એ જ સંખ્યાને હું હજી એક મારે સંખ્યા જોતી હોય તો પહેલાં હું લઉં 3, પછી હું લઉં 4 અને પછી હું લઉં 2. તો મને કઈ સંખ્યા મળી? 342. હવે એના પછી હું હજી એક વાર લઈ શકું તો હું પહેલાં લઈશ 3,
પછી હું લઉં બે અને પછી હું લઉં ચાર, તો મને કઈ સંખ્યા મળી? 324. હજી હું એકવાર ટ્રાય કરું તો ચાર, પછી હું શું લઈશ? 3 અને પછી હું લઉં 2, એટલે કે 432. તો એવી રીતે એક સંખ્યામાંથી હું જો એ સંખ્યાની અદલા બદલી કરી તો મને હજી કેટલી સંખ્યા મળી શકે છે. એવી રીતે આપણે કોઈ પણ સંખ્યા લઈએ અને એ અંકોની અદલા બદલી કરીએ તો આપણને ઘણી બધી સંખ્યાઓ મળી શકે છે. ચાલો હવે આપણે જોઈએ પોઈન્ટ નંબર 5, 10,000 નો પરિચય. તો તમે 1, 10, 100, 1,000 એટલે સુધીની તો માહિતી મેળવી ગયા છો. હવે આપણે જોશું 10,000. તો આપણે પહેલેથી જો લઈએ તો આપણે એમ જોઈએ કે એક અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા કઈ છે? તો એક અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા છે 9. એમાં જો આપણે 1 પ્લસ કરીએ એટલે કે 1 એમાં ઉમેરીએ તો આપણે 9 વત્તા 1 કરીએ તો શું મળી જશે? 10. તો જે એક અંકની મોટામાં મોટી સંખ્યા 9 છે તો એમાં 1 ઉમેરતા 10 મળે. તો 10 આપણે જોઈએ તો એ 2 અંકની સંખ્યા થઈ ગઈ. તો 2 અંકની સંખ્યામાં સૌથી નાનામાં નાની સંખ્યા કઈ? તો 2 અંકની નાનામાં નાની સંખ્યા શું મળે? 10. એટલે કે 2 અંકની સંખ્યા ક્યાંથી ચાલુ થાય? 10, પછી 11, 12 એવી રીતે ચાલુ થાય. તો એવી રીતે આપણે જોઈએ 10, 11 એવી રીતે મોટામાં મોટી 2 અંકની સંખ્યા કઈ? તો મોટામાં મોટી 2 અંકની સંખ્યા છે 99. તો 99 છે એમાં આપણે જો 1 ઉમેરીએ તો 99 ને 1 કેટલા થઈ જાય? 100. તો 99 વત્તા 1 બરાબર 100. તો 100 આપણને શું મળશે? 3 અંકની સંખ્યા. 2 અંકમાંથી કેટલા અંક થઈ જશે? 3 અંક. તો 3 અંકની નાનામાં નાની સંખ્યા શું મળશે? 100. હવે આપણે એમાં લઈએ 3 અંકની મોટામાં મોટી સંખ્યા. તો મોટામાં મોટી સંખ્યા શું થશે? 999. તો 999 માં 1 ઉમેરતા આપણને શું મળી જશે? 1,000. તો આમાં શું થશે કે 3 અંકની મોટામાં મોટી સંખ્યામાં 1 ઉમેરતા આપણને શું મળશે? 4 અંકની નાનામાં નાની સંખ્યા મળશે. હવે એવી જ રીતે આપણે આગળ જોઈએ તો 9,999. હવે 9,999 એ 4 અંકની, આ જે 4 અંકની નાનામાં નાની સંખ્યા અને આ 4 અંકની મોટામાં મોટી સંખ્યા. તો એમાં જો આપણે 1 ઉમેરીએ તો આપણને શું મળે છે? 10,000. શું મળે? 10,000. તો 4 અંકની મોટામાં મોટી સંખ્યામાં 1 ઉમેરતા 5 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા મળે છે. હવે આપણે જોઈએ તો 10,000, તો પછી એમાં આગળ જોઈએ 99,999. હવે 10,000 એટલે કે 1, 2, 3, 4 ને 5. તો 5 અંકની નાનામાં નાની સંખ્યા આ છે તો મોટામાં મોટી સંખ્યા કઈ થઈ? 99,999. જો આપણે એમાં 1 ઉમેરીએ તો આમાં 1 ઉમેરીએ તો શું થઈ જશે? 1,00,000. એટલે કે આપણે જો 99,999 માં 1 ઉમેરીએ તો આપણને 6 અંકની સંખ્યા મળે છે. જે 6 અંકની સંખ્યા કઈ થશે? 1,00,000. એટલે કે 1, 2, 3, 4, 5 અને 6. તો મોટામાં મોટી 5 અંકની સંખ્યામાં 1 ઉમેરતા 6 અંકની નાનામાં નાની સંખ્યા મળે છે. ચાલો આ સંખ્યાનું આપણે વિસ્તરણ કરીએ તો હું શું કરીશ કે 5 × 1,00,000 + 60 × 1,000 + 3 × 100 + 4 × 10 + 3 × 1. તો આવી રીતે હું આ સંખ્યાને વિસ્તરણ કરું છું. હવે જો વિસ્તરણ કરીએ તો એને આપણે પાછું જોઈ લીધું, 5 × 1,00,000 એટલે કે 500,000 થાય, વત્તા 60 × 1,000 એટલે કે 60,000 થાય, વત્તા 3 × 100 એટલે કે 300, વત્તા 4 × 10 એટલે કે 40, વત્તા 3 × 1 = 3. પછી આપણે જો આ સંખ્યાને પાછું ભેગી કરીને લખીએ તો બધાનો સરવાળો કરીને લખીએ તો આપણને કઈ સંખ્યા મળી જાય? આ સંખ્યા મળી જાય એટલે કે 560,343.